गुजरात राज्यना शिक्षण मंत्री श्री गुजराती भाषा पर भार आपवा जणाव्युं अने संस्कारी नगरी वडोदरा शहेरमां एक साथे 7 स्कूल बंद करवामां आवी। वडोदरा शहेरना स्कूलना संचालकों द्वारा ओचिंती स्कूलों बंद करवामां आवी। हालमां मोंघवारी बेरोजगारीमां वधारो जोवा मळे छे। बीजी स्कूल में एडमिशन मळतु नथी। स्कूलना यूनिफॉर्म तेमज अन्य खर्च कोण आपशे? एक बाजू सरकारी स्कूल में सुविधाओ नथी, बीजू केटलीक सरकारी स्कूलों जर्जरित छे। हाल में जीवन भारती विद्यालय में संचालकों द्वारा कहेवामां आव्युं कि स्कूल जर्जरित होवाथी बंद करवामां आवे छे, परंतु वडोदरा शहर में अनेक स्कूलों तात्कालिक बंद करवानुं कारण शुं? आ तमाम स्कूलना संचालकों द्वारा फी बाकी होय त्यारे बाळकों साथे वालीने वारंवार झाड करवामां आवे छे। हाल में पण फी वधारो करी फी लेवामां आवे छे। हवे आ स्कूलों ओचिंती बंद करवामां आवी छे तो तेना माटे जवाबदार कोण? आजरोज जिला शिक्षण अधिकारी श्रीने रजूआत करवामां आवी छे। कम से कम तपास पूरेपूरी थी कारण की हमें तात्कालिक बीजी स्कूलों में एडमिशन पण नथी मळतो। एक वर्ष थी ए लोको नी रजूआत हती, आपणे एक वर्ष थे छे। हां बराबर, પણ સાહેબ એક વર્ષ કર્યું પણ એ સ્કૂલ તો જર્જરિત છે જ નહીં ઓલરેડી। ઓકે ભૈલા, તમારો બાળક કયામાં છે? મારો જીવન ભારતીમાં છે, કમલેશ પરમાર। હા સર, બીજો બધા છે गुजराती भाषा में भार आपवा मंत्री श्री कहता हुए त्यारे वडोदरा शहर अंदर 7 स्कूल बंद थती हुए आ शोभा नहीं आपतु। बीजी बाबत ये कि जारे बाळकों ने स्कूल बंद थई त्यारे स्कूल संचालकों द्वारा कोईपण जातनी अमने कहेवामां आव्युं नथी। आजे ओचिंती स्कूलों बंद करी एटले ओचिंती स्कूलों बंद करी हवे बीजी स्कूलों में एडमिशन लेवा जईए छे त्यारे बीजी સ્કૂલોવાળા એવું કહે છે કે ભાઈ એડમિશન ફૂલ થઈ ગયું છે। બીજી બાજુ એ છે કે ભાઈ અમે જ્યારે એડમિશન લીધા પછી અમારે જો બાળકને સ્કૂલે ભણવા મૂક્યું હોય એટલે અમે સ્કૂલ યુનિફોર્મ છે સાથે સાથે જે પણ એનું ફરીથી નવેસરથી એકડો ગૂંઠવો પડે, એટલે આ જે શિક્ષણનું જે વેપારીકરણ થઈ રહ્યું છે એટલે એની સામે અમારો આક્રોશ છે અને અમારા જે પણ ડીઓ કચેરી સાહેબને અમારી વિનંતી છે કે સ્કૂલોના સંચાલકો એવું કહે છે કે ભાઈ સ્કૂલો જર્જરિત છે, તો સ્કૂલો જર્જરિત હોય તો એના કરતાં તો સરકારી સ્કૂલો વધારે જર્જરિત છે, તો અમારી માંગણી એક જ છે કે આ સ્કૂલોને બંધ કરવાનું કારણ શું? એટલે અમને લાગે છે કે કંઈક ને કંઈક આની પાછળ ષડયંત્ર ચાલી રહ્યું છે, એટલે અમારી માંગણી એક જ છે કે જે શિક્ષણનું વેપારીકરણ થતું હોય તો બંધ કરવામાં આવે અને બાળકો જે દેશનું ભવિષ્ય છે એની ચિંતા કરી અને તમામ સ્કૂલોને પૂછ્યા વગર જે આજે બંધ કરવામાં આવી છે તમામ સ્કૂલો ચાલુ કરવામાં આવે અથવા તો સ્કૂલના સંચાલકો અમને જે પણ વળતર આપે તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવે છે। વડોદરા શહેરની અંદર જીવન ભારતી સ્કૂલ છે, સાથે સાથે બીજી 6 સ્કૂલો છે, એટલે ટોટલ 7 સ્કૂલો બંધ થવાની છે। એટલે આ 7 સ્કૂલોના જે બાળકો છે આજે બાળકો વલખા મારી રહ્યા છે, બાળકોના માતા પિતા વલખા મારી રહ્યા છે, એટલે અમારી માંગણી એક જ છે કે જે આ સ્કૂલો બંધ થઈ છે તો સ્કૂલો બંધ થાય એનો કોઈ વાંધો નથી, પરંતુ જે વળતર તરીકે અમને જે પણ સુવિધા આપવામાં આવે સાથે સાથે એડમિશન લઈ આવવામાં આવે તેવી અમારી માંગ સાથે રજૂઆત કરવા માટે આવ્યા છે। વિદ્યાર્થીને તકલીફ પડશે જ નહીં, કારણ કે આજુબાજુની આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે ત્યાં મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની વ્યવસ્થા પણ છે। જો વાલી ઈચ્છે તો એ બીજી પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો પણ આવેલી છે ત્યાં પણ એને એડમિશન માટેની જવાબદારી કચેરી કક્ષાએથી પૂર્ણ કરવામાં આવે છે। સર, સંખ્યા ઘટવા પાછળનું કારણ શું માનો? સંખ્યા ઘટવા પાછળનું કારણ જે શહેર છે એ પેરિફરીમાં ડેવલપ થાય છે, સિટી એરિયા એ કોમર્શિયલ એરિયા બનતો રહેલો છે, એક કારણ આ પણ છે। જે મેઇન હબ છે ત્યાં જે મોટી શાળાઓ છે એને કોઈ વાંધો નથી, પણ જે નાની શાળાઓ જે 250-300 હતી દિવસે 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 એની સંખ્યા 100ની નીચે ઉતરતા શાળા મંડળને શિક્ષક સ્ટાફ અને બીજા અન્ય ખર્ચા પહોંચી વળવા એ પણ એક મુશ્કેલીનું કારણ હોઈ શકે છે। એની બાજુમાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ખૂબ ક્વોલિટીવાળું એજ્યુકેશન મળતું હોય એટલે પહેલીવાર એવું બન્યું છે કે આજે મધ્યમ વર્ગનો વાલી ક્વોલિટી એજ્યુકેશનને કારણે એ સમિતિની શાળામાં પણ પ્રવેશ ગત વર્ષે પણ વધ્યો છે આ વર્ષે પણ। સર, કંઈ ને કંઈ એવું બી બની શકે કે મા બાપને હવે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણવાનું રાખ્યું છે એટલા માટે એવું નથી? આજે નગર શિક્ષણ સમિતિમાં 42,000 જેટલા જે બાળકો છે
એમાંથી 35,000 થી 37,000 બાળકો ગુજરાતી માધ્યમમાં ભણે છે. જે વાલી એમ ઈચ્છે કે મારે મારા બાળકને હિન્દી મીડિયમમાં કે અંગ્રેજી મીડિયમમાં ભણાવવું છે, એ પણ એક કારણ હોઈ શકે છે. પણ હજુ પણ માતૃભાષાના શિક્ષણમાં કોઈ તકલીફ નથી. ક્વોલિટી એજ્યુકેશન અને સુવિધાઓનો અભાવ પણ કારણભૂત છે? એવું નથી. આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જે છે, આ શાળા આપણી સરકારી નથી, આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે.